गणित विषय में आपने परिमित क्षेत्रफल चैप्टर बता रहे हैं એની અંદર ફિગર નંબર 11.3 ની અંદર આપણે કુલ 8 જેવા પ્રશ્નો જે એને પૂર્ણ કરવાના છે બરોબર આ 8-8 પ્રશ્નો છે રિયા કે આપણા માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે ભવિષ્યની અંદર આપણે જ્યારે ગવર્નમેન્ટ પરીક્ષા આપશો ત્યારે એ બધી પરીક્ષાઓની અંદર વર્તુળને લગતા એના પરિઘકીય કે ક્ષેત્રફળને લગતા આવા ઘણા બધા દાખલાઓ આવતા अब दाखला वो जरा अपने अत्यधिक जरा समझी नहीं सुन तो मुंह मत क्या नहीं किया जी क्या ना जरा अपने गवर्नमेंट परीक्षा आप पर निकली से त्यारे अब तो दाखला वो अपने इजी लगा मतलब दले के दले दाखला हो गया ये अपने खास समझी नहीं कि जेठी करें परीक्षा में आप अपने पूछा है तो क्या लगा गवर्नमेंट परीक्षा की बात तो अलग से परंतु आप अपने जरा वार्षिक परीक्षा की तरह दाखला पूछा ना हो तो बोलो ना जी के ना मुंह मत क्या नहीं હવે નવમો પ્રશ્ન છે સ્મૃતિએ 44 સેમી લંબાઈના તારને વર્તુળાકારમાં વાળી તે વર્તુળની ત્રિજ્યા શોધો અને તેનું ક્ષેત્રફળ શોધો જો એ જ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી રહેશે અને વર્તુળ અને ચોરસ એ બેમાંથી કઈ આકૃતિ વધુ ક્ષેત્રફળ આવે છે બરોબર એ આપણે નક્કી કરવાનું અને 5/22 ઉપમાંશ દેવાના હવે मानो कि एक अवतार है बरोबर अवतारियो इन वर्तुळाकार में वाड़ो में आवे बरोबर क्यों वर्तुळाकार में वाड़ो में आवे से तो चादर को तोड़ देते पर तुमने वो लाग दे ना छेदा बरोबर तो तार नीचे लंबाई रे इमाती जबड़ा वर्तुळ बने बरोबर इमाती वर्तुळ बने तो जितलो तार लंबो है इतने वर्तुल नो परिघ बनचे बराबर इतने वर्तुल नो परिघ बनचे आ 44 सेमी लंबो तार है तुम्हारे घूमन बराबर ई खबर ना पड़ती हो तो एजी समझो बराबर आई दी चल बराबर आ मैं के वर्तुल बना बराबर आने अंदर से वर्तुल बनाओ तो जे 44 सेमी लंबो तार है अबे एमआई के वर्तुल बनाओ તો આવ નહી પરંતુ બને બરોબર ખાસ તો આની અંદર ખ્યાલ નહી આવે પરંતુ આની અંદર કોણ કે એકદમ વધારે ઝડપથી સમજી લઈએ બરોબર તો તારની જે લંબાઈ રે ઇત્ય વર્તુળમાં પરિઘ બનશે બરોબર આ જવાબમાં પેલા લખીએ તો તારની જે લંબાઈ રે ઈ જ આપણો વર્તુળમાં પરિઘ બનશે કારણ કે ત્રિજ્યા શોધવાની છે 44
44 ગુણ્યા 7 આ 2 અને 22 લ્યા એ ક્યાં છે ગુણાકારમાં બરાબર ની આ બાજુ આવે એટલે ભાગો બરાબર અને 8 જે લીધી હોય તો આ બાજુ ભાગ્યું શું એટલે 8 44 ના 2 ભાગ કરો એટલે 22 તો 44 થાય અને છેદમાં 2 ગુણ્યા 22 એમ ને 2 2 ગુણ્યા 22 22 થાય તો ફાયદા કેટલા 7 7 બરાબર 8 એટલે 3 જો એજ તાર બહુ ત્રિજ્યા આવી ગઈ 7 છે જો એજ તારને 4 સાતા માં વાળવામાં બરાબર હવે આ રીતે તાર ગયો આ તારની લંબાઈ કેટલી છે 44 સેમી છે તારની લંબાઈ કેટલી 44 સેમી છે શું કીધું જો એજ આપણને 4 સાતા માં વાળવામાં તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી તારની લંબાઈ કેટલી છે 44 છે હવે આમાંથી આપણે ચોરસ આકાર બનાવવાનો છે બરાબર ચોરસ આકાર બનાવવાનો છે એટલે ચોરસ આકાર જે રીતે આવો થઈ છે તારની જે લંબાઈ રહે એ ચોરસની પરિમિતિ બનશે બરાબર તારની જે લંબાઈ રહે કારણ કે આપણે તાર જે લ્યો એ સેમાંથી સોરી ચોરસ છે એ સેમાંથી તો કે તારમાંથી જ બનાવીએ છીએ ને બરાબર આ કે આમ ચોરસ વર્તો નથી પરંતુ ઓમ જે નિયમ વાળીએ તો વ્યવસ્થિત રીતે આવો ચોરસ બને આ 44 સેમી ના તાર પછી આપણે ચોરસ બનાવ્યો બરોબર છેલ્લે કીધું તો શું કીધું છે જો એ જ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી હવે આ ચારે ચાર બાજુની લંબાઈ કેટલી છે 44 સેમી બરોબર ચારે ચાર બાજુની લંબાઈ કેટલી છે 44 સેમી તો એક બાજુની શોધવાની છે ચારે ચાર બાજુની લંબાઈ કેટલી 44 સેમી તો એક બાજુની લંબાઈ શોધવાની છે તો લખીએ ચોરસની પરિમિતિ બરાબર चार गुणाकार करके आप करोगे फाइव गुणा अपकर्मा
तो चौरस की एक बाजू की लंबाई कितनी है? बराबर चौरस की एक बाजू की लंबाई कितनी है? त्रिज्या वाला
વર્તુળાકાર કુંઠામાંથી
બે વર્તુળના ક્ષેત્રફળ કેટલા આવ્યા 77 ચોરસ સેમી જો અહીંયા ગુણ્યા 2 શા માટે કીધા કારણ કે બે વર્તુળ હતા એ એટલે હવે આ તો અહીં બે વર્તુળ હતા એ બીજી લંબચોરસ પણ શોધવાનો ને બીજી લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું અને પછી મોટા વર્તુળમાંથી આ ત્રણે ત્રણનો ભાગ કરી દેવાનો બરાબર चौरस आकार
પહેલી કિન્યા પત્રામાંથી Thank you.
44 તો 28 હવે 88 ભાગ્યા 7 કરવામાં થઈ છે 7 એક 7 7 તો 23.43 ચોરસ સેમ બરોબર અથવા તો જો 12.57 ની જગ્યાએ કદાચ 58 પણ આવી શકે 88 ભાગ્ય 7 કરી આપણે 7 એક 7 1 7 2 4 4 પોઈન્ટ વિન્ડો 7 5 35 5 23.43
36 चौरस सेंटीमीटर 12.56 लाख तो 23.44 चौरस सेंटीमीटर। बराबर 23.44 चौरस सेंटीमीटर आए हम सॉरी बराबर મારે ભૂલ થઈ કે તમારે ભૂલ ન થાય કારણ કે પરીક્ષા તો નથી દેવાઈ મારે પરીક્ષા દેવાઈ નથી તમારે ભૂલ નથી પરીક્ષા તમારે દેવાઈ છે એટલે 3.14 દેવાના હતા એ ખાસ તો 3.14 જ દેડ્યા બરોબર બહુ પરીક્ષા સાહેબ ને દેખલી આ જવાબ છે 23.44 ચોરસ છે તો કોણ અગિયાર પ્રશ્ન લિયા કે આપણા સ્વાધ્યાયમાં 11.3 માર્કો આવ્યા
વર્તુળના લગતા પ્રશ્નો જે રહ્યા એ ખૂબ જ આપણા માટે અગત્યના હોય છે બરોબર એક બાબત તમને સમજાવી દઉં તો ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓને નાનકડી એવી ભૂલ થઈ જતી હોય બરોબર માનો કે ત્રિજ્યા જે રહી એ વ્યાસ કરતા અડધી હોય ત્રિજ્યા 50 સેમી હોય વ્યાસ આ બાબત